પીએમ મોદીની જાહેરસભા પહેલા શહીદ બસીર અહેમદ મુલતાનીના પરિવારજનોએ વિરોધ કર્યો છે. વિરોધ કરતા પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી. તો સરકાર દ્વારા શહીદના પરિવારજનોને સહાય સહિત જમીન ન આપવામાં આવતા વિરોધ કરાયો હતો. તો પરિવારજનોને સહાય ન મળતા પરિવારજનોએ પીએમ મોદીની જાહેરસભા પહેલા વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની જાહેરસભા પહેલા વિરોધ કરવામાં આવ્યો. શહીદ બસીર અહેમદ મુલતાનીના પરિવારજનોએ સભા પહેલા વિરોધ કર્યો હતો, કારણ કે તેમને જે જમીન મળવી જોઈએ તે તેમને મળી નહોતી. તો તે પ્રશ્નને લઈને સભા સ્થળ ઉપર તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ કરતા પરિવારજનોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. તો પરિવારજનોની સહાય સહિત જમીન ન મળતા આ વિરોધ કરવામાં આવ્યો હતો શહીદના પરિવારજનો તરફથી. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે શહીદના પરિવારજનોએ જ્યાં મોદીની સભા હતી ત્યાં તેમણે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તો આ મુદ્દે સંવાદદાતા વિરેન ડાંગરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી વિરેન, શું મામલો છે? જી અંકુર, વાત કરે તો સુરેન્દ્રનગર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જંગી જાહેર સભાનું આયોજન કર્યું હતું. મોદી નરેન્દ્રભાઈ મોદીની શરૂઆત સભાની શરૂઆત થાય તે પહેલા જ અંદાજે 4 થી 5 વેળા સુરેન્દ્રનગરના શહીદ બસીર અહેમદ મુલતાનીના પરિવારજનો આવી પહોંચ્યા હતા, જ્યાં બસીર અહેમદ મુલતાની સહિતની બહેને વિરોધ દર્શાવ્યો હતો. ખાસ કરીને તેમની માંગ એવી હતી કે સહિતના મૃત્યુ બાદ સરકાર દ્વારા કોઈ પણ જાતની સહાય કે જમીનની સોંપણી કરવામાં આવી નથી અને અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકાર માત્ર વાતો જ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. જોકે આ બનાવને પગલે તાત્કાલિક પોલીસ તંત્ર ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને સહિતની બેન્ચે એને અટકાયત કરી બહાર લઈ જવામાં આવી હતી. જી અંક. જી વિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે સુરેન્દ્રનગર ખાતે સભાને સંબોધી હતી ત્યારે શહીદ બસીર અહેમદ મુલતાનીના પરિવારજનોએ સભા સ્થળ પર વિરોધ વ્યક્ત કર્યો હતો અને વિરોધ કરતા જ પોલીસ દ્વારા શહીદના પરિવારજનોની અટકાયત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની જાહેર સભા પહેલા વિરોધ કરવામાં આવ્યો. શહીદ બસીર અહેમદ મુલતાનીના પરિવારજનો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો.